વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરમડી ખાતે વડોદરા દૂધ ડેરીના અધ્યક્ષ કરજણ તાલુકા પંચાયતના નવનિયુક્ત અધ્યક્ષ પાટીદાર સમાજના અધ્યક્ષનો સન્માન સમારંભ યોજાયો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરમડી ખાતે નવનિયુક્ત કરજણ તાલુકા પંચાયતના ભાજપના પદાધિકારીઓ સહિત સમાજના અધ્યક્ષ અને વડોદરા જિલ્લા ડેરીના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે નવનિયુક્ત અધ્યક્ષ પાટીદાર સમાજના નવનિયુક્ત અધ્યક્ષ સહિત વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સમક્ષ નિવેદનમાં સતીશ પટેલે જણાવ્યું હતું કે સમાજના નવનિયુક્ત અધ્યક્ષ અને સાથે સાથે તાલુકા પંચાયતના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો. આખા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજના નવનિયુક્ત અધ્યક્ષને એક મોટી જવાબદારી મળી છે. સમાજને આગળ લઈ જવા તેઓ પ્રયાસો હાથ ધરશે. આ ગામ વર્ષોથી અમારી સાથે રહ્યું છે. આ ગામની વિકાસ માટે જ્યારે પણ જરૂર ઊભી થશે ત્યારે અમે આ ગામને પડખે ઊભા રહીશું, એવી તેઓએ બાહેંધરી આપી હતી. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, જયદેશ ટીવી, કરજણ. ગામ દ્વારા કરમણી સમાજના એટલે કે ત્રાળસા વિભાગ પાટીદાર સમાજના નવનિયુક્ત પ્રમુખ અને સાથે સાથે કરમણી ગામમાંથી કરમણીના શૈલેષભાઈબેન તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની વરણી થઈ એમનું અને સાથે સાથે બરોડા ડેરીના પ્રમુખ તરીકે મારું આમ ત્રણે ત્રણનો સન્માનનો કાર્યક્રમ આજે કરમણી ગામ દ્વારા રાખવામાં આવ્યો હતો. એમાં કરમણી ગામમાંથી મોટી સંખ્યામાં આમ તો કહીએ તો ખોટું નહીં કે આખું ગામ ભાઈઓ તથા બહેનો અને યુવાનો ભેગા થઈને આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા અને બધાનું સન્માન પણ કર્યું. સાથે સાથે કરમણી ત્રાળસા વિભાગ એટલે ત્રાળસા વિભાગ પાટીદાર સમાજના નવયુક્ત પ્રમુખ એક શિક્ષક તરીકે જ્યારે એમને જવાબદારી મળી છે ત્યારે ખૂબ ઉત્સાહી પણ છે ને આ સમાજને આગળ લઈ જવા માટે ખૂબ પ્રયત્ન પણ કરશે એ મને આજે એમને મળ્યો ત્યારથી જ મને લાગ્યું. સાથે સાથે ગામના તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હોય ત્યારે અને અમે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને અમારા એપીએમસીના અને કરજણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ પણ હાજર હતા ત્યારે હું એટલું કહીશ કે આ ગામ વર્ષોથી અમારી ભારતીય જનતા પાર્ટીની અમારી સાથે રહેલું છે. કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય અને ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ કામ હોય એ કામની અંદર આ ગામ અમારી સાથે રહ્યું હોય ત્યારે આ ગામને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં વિકાસમાં અમે ક્યાંય પાછા નહીં પડીએ અને આ ગામનો ખૂબ વિકાસ કરીશું એવું અમને હું એમને આજે જાહેરમાં અમે